ઈડરમાં પત્રકાર મિત્રોએ પત્રકાર મિત્રોની સુરક્ષા માટે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સમગ્ર દુનિયા આજે કોરોના જેવી મહામારીથી જજુમી રહી છે ત્યારે ડોક્ટર સફાઈકર્મી પોલીસ અને આ બધાની સાથે પત્રકારોએ પણ મહત્વનું યોગદાન આપેલ છે અને આ મહામારીના સમયમાં પણ મીડિયા દ્વારા સરકારમાંથી મળતી માહિતી અને અન્ય માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેમજ આ વિપત્તિના સમયમાં કેટલાક કાળા બજાર્યા અને ભ્રષ્ટ લોકોને મીડિયા દ્વારા ખુલ્લા પાડવામાં પણ આવ્યા જેથી કેટલાક કાળા બજાર્યા અને ભ્રષ્ટ લોકો બદલાની ભાવનાથી તથા પોતાના કાળા કામોને છુપાવવા અને પત્રકારોને બદનામ કરવા તથા દબાવ બનાવી રાખવાના આશયથી ખોટા આવેદનપત્રો આપી અને ખોટા કેસ કરી રહેલ હોય તેવું જણાઈ આવેલ છે અને જો પત્રકાર પોતાનું જ સ્વમાન નહીં જાળવી શકે તો પ્રજાની પીડાને વાચા કોણ આપશે અને ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઈ ગઈ હોય તેમ લાગી રહેલ છે ત્યારે સરકાર પણ તેને અતિ ગંભીર ગણીને ત્વરિત પગલાં ભરે અને ગુજરાતમાં પત્રકારો અને મીડિયા સલામત અને સુરક્ષિત છે તેવો હકારાત્મક સંદેશો પણ સરકાર આપે તે જરૂરી છે અને પોલીસ દ્વારા પત્રકારો સામે અલગ અલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકિત કરવા માટે ખંડણી માંગવી બ્લેકમેલ કરવા ફરજમાં રૂકાવટ જેવા કેસ કરવાની ધમકીઓ અપાતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે અને ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે તેમજ દરેક જિલ્લાની પોલીસ એડવાઇઝરી કમિટીમાં એક પત્રકાર પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે અને રાજ્યકક્ષાએ પણ આવી સમિતિ બને અને તેમાં પણ પત્રકારોને પ્રતિનિધિત્વ મળે અને એક્રેડિટેડ અને નોન એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામાં સામેલ કરવામાં આવે અને વીમાની રકમ રૂપિયા 5 લાખ કરવામાં આવે પત્રકારોમાં રહેલી અસલામતીની ભાવના દૂર થાય તથા લોકો સુધી સાચી માહિતી પહોંચતી રહે તે માટે પત્રકારોની ભાવનાનો આદર કરીને આપ વ્યક્તિગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરશો તેવી અપેક્ષા કરીએ છીએ તેવું તેમણે જણાવેલ હતું। માલજી દેસાઈ, KTV ન્યૂઝ, ઈડર।